આવા તો કેટલાની કથા કરું, 12:39 નજીક આવી રહી છે, વધારે આગળ નથી વધારતો. છેલ્લે એટલું કહેવું છે, ગઈકાલે જયારે નીકળ્યો ગચ્છાધિપતિને કીધું, સાહેબ આશીર્વાદ આપો, આ બધાને દોડતા કરવા, મને કહે કે એ બધું તો કરજો, સાથે આ આવેલા યુવાનોને એટલું કહેજો, જીવનમાં ક્યારે સાધુ કે સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા કોઈની નિંદા નહીં કરતા. વર્તમાન કાળનો સંઘ તમે બોલો છો ને, 24માં મહાવીર સ્વામી અને 25મો તીર્થંકર સંઘ, એ સંઘ એટલે ચતુર્વિધ સંઘ બરાબર. પણ મહારાજે ખુલાસો કરીને મને કીધું કે વર્તમાન કાળનો સંઘ એ પણ ભગવાન છે. વર્તમાન કાળનો તમારી નજર સામે દેખાતા સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા આ ભગવાન છે, એની નિંદા નહીં કરો. મહાવીરની જો નિંદા ના કરાય, મહાત્માની નિંદા કઈ રીતે કરી શકાય? તમે જેમ જેમ મહાત્માની નજીક આવો છો, સીધી વાત છે, એમના ગુણ પણ દેખાશે, એમના દોષ પણ દેખાશે. નહીં, દોષને તમે એવોઈડ કરજો, એમના પ્રત્યે ક્યારે અબહુમાન નહીં કરતા, એમના અનાદર નહીં કરતા, એમના માટે ક્યારે તમારા ભીતરમાં કોઈ ખોટો વિચાર નહીં કરતા. તમે એમ માનજો કે આ કલિકાળની અંદર આ સાધુ આ સાધ્વી ના હોત તો આ વિહાર સેવાનો મોકો ના મળ્યો હોત, આ મહાત્માઓએ સંસાર છોડી ચારિત્ર લીધું માટે તમને વિહાર કરવાનો મોકો મળ્યો છે. મહારાજે તો આ કીધું, મારે તમને જુદું કેવું છે. 9-10 વર્ષથી ચાલતો આ વિહાર સેવા એટલે હકીકતમાં તો સુરક્ષા છે, અને એકેન્દ્રિયથી લગાવી પંચેન્દ્રિયની સુરક્ષા, એમાં સંપૂર્ણ શ્રેષ્ઠ રક્ષા જો કોઈ હોય ને તો શ્રમણ સુરક્ષા. તમારા જાનના જોખમે તમે સાધુને બચાવો, આનાથી ઉત્તમ બીજું કોઈ નથી. સાપુરનો યુવાન આજે આવ્યો છે, જાનના જોખમે જેને સાધ્વીને બચાવ્યા, જેના શરીર ઉપર 12 ઓપરેશન થયા છે, ક્યાં બેઠો છે? જાનના જોખમે એને સાધ્વીજી ભગવાનને બચાવ્યા, એના શરીર ઉપર 12-13 ઓપરેશન થયા છે, અને આ જ વર્ષે મને મળવા આવ્યો. મેં કીધું, હવે તારા શું ભાવ છે? મને કે બસ મારા સાહેબ, હવે જેવો બેઠો થઉ પાછા વિહાર સેવામાં જોડાઈ જવું છે. 3-3 વર્ષથી આપણે દરેક સંમેલનમાં એનો ઉલ્લેખ કરીએ છીએ, એ સમાચાર એને મળે છે, અને આજે પોતે ખુદ તમારી સામે હાજર છે. આ પરમાત્માના માર્ગે ચાલનારા મહાત્માઓની સુરક્ષાના પરિણામનો પ્રભાવ છે. હું તમને 5 વાત કરીને પ્રવચન પૂરું કરું છું. તમે જે 10 વર્ષથી ચાલુ કર્યું છે, કેટલાકને 9 વર્ષ, કેટલાકને 8, કેટલાકને 5, કેટલાકને 3, કેટલાકનું આજ આ વર્ષથી, 5 વાત બરાબર યાદ રાખજો. નંબર 1, સફળતાનો કોઈ શોર્ટકટ હોતો જ નથી. યાદ રાખજો, સફળતા જોઈએ છે તો એના માટે કોઈ શોર્ટકટ હોતા જ નથી. આજે 1500 યુવાનો અહીંયા જો દેખાતા હોય તો 10 વર્ષ પહેલા ભિવંડીમાં જયારે હસમુખભાઈ મને કહેવા આવ્યા અમે વિહાર સેવા શરૂ કરશું, ત્યારે અમારી પાસે ગણીને 9 યુવાન હતા. 9 યુવાનોની સંખ્યાથી શરૂ થયેલું વિહાર સેવા ગ્રુપ આજે 9000ને ક્રોસ કરી ગયું છે. અને જે દિવસે પહેલું સંમેલન અમે 2012માં સુરતમાં કર્યું, ત્યારે પહેલા સંમેલનમાં 300 યુવાન હતા, ખાલી 300, અને આજે 8મા સંમેલનમાં 1500ની સંખ્યાને જો ક્રોસ કરી ગયું હોય, શોર્ટકટ નથી. પેલા જ વખતે હું એમ ઈચ્છું કે મારી વીઆર સેવા ગ્રુપની મીટિંગમાં 1000 યુવાનો આવે, એમ નથી આવતા. પસીના નિકાલ ના પડતા, તમને લાગતું હોય કે સેન્ટ્રલ એસીમાં એ બધું તમારા માટે છે, અમારે તો આ પસીના જ નીકળે છે. આ પસીનો પાડ્યા વગર આ સફળતા નથી મળતી. નંબર 1, સફળતાના કોઈ શોર્ટકટ નથી. ફરીથી તમારે જીવનમાં સફળ થવું છે, બાનાબાજી બંધ કરો. તમારા કેપ્ટનના ફોન આવે,
અરે યાર કાલે છેક 3 વાગ્યા સુધી ઊંઘ નથી આવી એટલે આજે રેવા દે ને, બીજી વાર મોકલજો. તો 3 વાગ્યા સુધી ન આવી તો એમાં અમે શું કરીએ? તારે મોબાઈલ ને મચડવાનું બંધ કરવું જોઈએ ને. તું આખો દાડો વોટ્સએપ ના રાતના ચેટિંગો કર્યા કરે ને, તારા 4 ક્યારે વાગી જાય ની તને ખબર ના પડે, અને 5 વાગે ત્યારે કી કહે હજી તો હમણાં સૂતો ને એટલી વારમાં ઉઠાડો છે. સફળતા જોઈએ, અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે, સક્સેસ ઇઝ એન્ડ એક્સક્યુઝિસ ડુ નોટ ટેલ ટુ ઇચ અધર. સફળતા અને બહાના ત્યારે એકબીજાની સાથે વાત કરતા. સફળતા જોઈએ, બહાના બનાવવાના બંધ કરો, પણ બહાનાઓ બતાવા છે. સફળતાની વાત ભૂલી જજો.